મેં જેમ વાત કરી તેમ ગઝલમાં વધુ રસ, વધુ ખેડાણ થયું. શરૂઆત ગઝલથી જ કરીશ. મિલિંદભાઈએ વાત કરેલ કે તમે થોડું પ્રસ્તાવના કે ગઝલ કોને કહેવાય, તો થોડી વધારાની થોડી વાતો એની. ગઝલ એ મૂળ અરબી ફારસી રચના, એમાંથી ધીમે ધીમે ઉર્દુ, હિન્દી અને આપણા ગુજરાતી સુધી પહોંચી. અને હાલની પરિસ્થિતિ એવી છે કે તમે યુવા કવિઓની વાત કરો, તેમાં મોટે ભાગે તમને ગઝલકારો જોવા મળે. ગુજરાતીને અન્ય સ્વરૂપો કરતાં, અન્ય કાવ્ય સ્વરૂપો કરતાં ગઝલમાં અત્યારે ખેડાણ વધુ થઈ રહ્યું છે. પણ ગઝલ લખતા પહેલાં ગઝલને સમજવી જોઈએ, એનું ફોર્મેટ સમજવું જોઈએ. ગઝલ શું છે? છંદ વગર ગઝલ ન લખાય. ઘણા યુવા કવિઓ કહે કે ભાઈ મેં ગઝલ લખી, પણ એમને છંદનું જ્ઞાન ન હોય તો એને ગઝલ ન જ કહેવાય. એટલે ગઝલ શીખવા માટે પહેલાં છંદનું જ્ઞાન જરૂરી, એમાં રદીફ હોય, કાફિયા હોય, અને ખૂબ જરૂરી શેરિયત હોય. માણસનું શરીર હોય પણ આત્મા ન હોય તો એ જીવિત ન કહેવાય. એટલે ગઝલનો આત્મા એની શેરિયત છે.